નર્મદામાં પ્રવેશ અંગેની આપ નેતા ચૈતર વસાવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે, ત્યારે ઇન્ડિયન ગઠબંધન બેઠકના ઉમેદવાર હોવાથી મતદારો પાસે જવા મુશ્કેલી સર્જાઈ રહી છે. દલીલ કરી હાઈકોર્ટમાં પુનઃ અરજી કરીશું અને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે, ચોક્કસ ચૂંટણી પહેલા ન્યાય મળશે અને મતદારો પાસે અમે પહોંચીશું, તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. રાજપીપળાની સેશન કોર્ટ ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ આપવા સહિતની શરતમાંથી મુક્તિ આપવાનો ઇનકાર કરી તેમની અરજી ફગાવી દીધી છે. વનકર્મીઓને ધમકી આપવાના કેસમાં ચૈતર વસાવા હાલ સરતી જામીન પર મુક્ત છે, પણ તેઓ તેમના મતક્ષેત્ર દેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકતા નથી. તેમણે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તેવી માંગ સાથે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તેમના વકીલ સુરેશ જોશી દ્વારા કરવામાં આવેલી અરજીમાં લોકશાહીની આ ચૂંટણીમાં પ્રજાના પ્રતિનિધિ હોય, ચૂંટણી જાતે લડતા હોય, જનસંપર્ક માટે મતો માંગવા માટે દેડિયાપાડા મત વિસ્તારમાં તેમનો પોતાનો મત વિસ્તાર હોય એટલે પ્રવેશ નહીં કરવાના નિયમો શરતો કોર્ટ દ્વારા રદ કરવામાં આવે તો તેઓ પ્રચાર કરવા જઈ શકે. પરંતુ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ તરફથી દલીલ કરવામાં આવી કે પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં પોલીસે મદદ નથી કરી, સાથે સરતી જામીન પર છૂટ્યા હોવા છતાં બહાર નીકળી જાહેર સભામાં પોલીસ વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો કર્યા હોય, જો નર્મદામાં આવા ઉચ્ચારણો કરતા શાંતિ ડોળાય તેમ છે. બંને પક્ષોની દલીલ બાદ કોર્ટે ધારાસભ્યની અરજીને ફગાવી દીધી છે, જે અંગે પ્રતિક્રિયા આપતા લોકસભાના ઇન્ડિયન એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટના નિર્ણયને તેઓ હાઈકોર્ટમાં પડકારે તેમ જણાવ્યું હતું. ન્યાયપાલિકા પર વિશ્વાસ હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. ન્યાયતંત્રએ આપને આપની જ વિધાનસભાની અંદર ના પાડી દીધી છે, તડી પાર કર્યા છે, શું કહેવું છે? જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વાર્તા બનાવીને જંગલ ખાતાને આગળ કરીને મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો, એમાં નામદાર સેશન કોર્ટે અમને જામીન આપ્યા હતા, પણ એ જામીનમાં અમારી શરતો હતી કે તમારે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો અને ભરૂચમાં તમે રહી નહીં શકો. ત્યારે હમણાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અને હમણાં ચૂંટણી જાહેર થયા બાદ અમે હમણાં જ સેશન કોર્ટમાં ગઈકાલે અમારું હિયરિંગ થયું છે. એ શરતો નાબૂદ કરવા માટે અમારી માગણી હતી, પરંતુ સેશન કોર્ટ દ્વારા એને ખારિજ કરવામાં આવી છે અને જે શરતો હતી તે યથાવત છે. ત્યારે અમને ઘણી તકલીફો પડે છે. અમારા મતદાતાઓની વચ્ચે જવા માટે, મત માગવા માટે મારો જે અધિકાર છે એ છીનવા રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હાઈકોર્ટ ન્યાય પ્રણાલિકા પર અમને પૂરો ભરોસો છે, ત્યાં અમે મૂકીશું અને મને આશા છે કે શરતો દૂર થાય અને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં હું ફરી શકું, લોકો પર મત માગી શકું, એવી મારી પૂરી માગણી અને લાગણી છે.